સ્ટુડન્ટ્સ, તમે અત્યારે બધા ઘરે છો ને, તો ઘરે બેઠા બેઠા તમારી બોડીને ફિટ રાખવા માટે તમે કોઈક એક્સરસાઇઝ એવું કરો છો કે નહીં, કે પછી ખાઈ પીને આરામ કરો છો? નથી કરતા? તો તમારે આજે એક્સરસાઇઝ કરવી છે, તો તમે રેડી થઈ જાઓ. હું તમને જે એક્સરસાઇઝ કરાવું છું તે તમે મારી સાથે કરો. તો ચાલો તમે બધા તમારી જગ્યા પર ઊભા થઈ જાઓ. ચાલો, તમે રેડી છો? ઓકે, તમારા ફેસને તમારે અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન આ રીતે કરો. હવે આપણે બીજી એક્સરસાઇઝ જોઈએ. જુઓ, હવે તમારે તમારા હાથને આમ શોલ્ડરની ઉપર મૂકવાના છે. મૂક્યા પછી એકદમ સીધા કરી દેવાના અને આગળની તરફથી આમ ફેરવવાના છે, રાઉન્ડ રાઉન્ડ. સમજ પડે છે તમને બધાને? ત્યાર પછી પાછા પાછળથી લઈને આગળ રિવર્સ કરવાનું. થાય છે ને? તમને બધાને કરવાની મજા આવે છે ને? એક્સરસાઇઝ કરીશું જેની અંદર તમારે ફેસને રાઈટ સાઈડ નમાવવાનો છે અને ફરીથી લેફ્ટ સાઈડ નમાવવાનો છે. તો સ્ટાર્ટ. રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. સમજ પડે છે તમને? આ એક્સરસાઇઝ કરવાની તમને મજા આવી ને? તો દરરોજ સવારે વહેલા ઉઠીને તમે આ એક્સરસાઇઝ કરજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે બધા ઘરે રહીને બોર થઈ ગયા છે. થઈ ગયા છો ને? કશે બહાર ફરવા નહીં જવાનું, મૂવી જોવા નહીં જવાનું, મોલમાં શોપિંગ કરવા નહીં જવાનું. નથી જતા ને અત્યારે આપણે કેસે? તો તમારે કશે જવું છે? શું? ક્યાં જવું છે? પાર્કમાં જવું છે. હા, મને પણ પાર્કમાં જવાનું બહુ જ ગમે. સન્ડેની રજા હોય ને એટલે હું પણ પાર્કમાં જાઉં જ. અને તમને ખબર છે, પાર્કમાં તમે જાઓ છો તો ત્યાં બધા એક્સરસાઇઝ કરવા માટે આવે છે, ત્યાં બધા વોક કરે છે અને તમારા જેવા નાના નાના બાળકો ત્યાં રમે છે. રમો છો ને? હા, તો ચાલો એવા જ પાર્કની મુલાકાતે હું તમને આજે લઈ જાઉં. તમે બધા મારી સાથે આવશો ને? આપણે પાર્કમાં આવી ગયા. તો જુઓ, આ પાર્કમાં શું શું થઈ રહ્યું છે તે હું તમને બતાવીશ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પાર્ક. તમને આ પાર્કમાં શું શું દેખાઈ રહ્યું છે? જુઓ, બોયઝ, ગર્લ્સ, ડોગ, ટ્રીઝ, હાઉસીસ, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, બેન્ચીસ. દેખાય છે ને તમને બધાને? જુઓ, અહીંયા સ્વિંગ પણ છે અને ટોયઝ પણ છે. તો આ ચિત્રને જોઈને તમને શું લાગે છે? આ પિક્ચર ક્યારનું હશે? કોઈ મને કહેશો? ક્યારનું? મોર્નિંગનું છે, આફ્ટરનૂન છે કે પછી નાઇટનું છે? કોઈ કંઈ બોલ્યું? શાનું છે? મોર્નિંગનું. વેરી ગુડ, આ મોર્નિંગનું પિક્ચર છે. ઇટ ઇઝ અર્લી મોર્નિંગ. યુ કેન સી ધ સન ઇન ધ સ્કાય. યુ કેન સી ધ સન ઇન ધ સ્કાય. હવે જુઓ, આ બોય અને આ ગર્લ સેના પર બેઠા છે? કોઈને ખબર પડે છે સેના પર બેઠા છે? જો હું તમને કહું છું, ધીસ બોય એન્ડ ધીસ ગર્લ સિટિંગ ઓન ધ સીસો. ધે આર સિટિંગ ઓન ધ સીસો. તમે એક્સરસાઇઝ કરવા અને મોર્નિંગ વોક માટે પાર્કમાં જાઓ છો? તમારા મમ્મી પપ્પા તો જતા જ હશે. જાય છે ને?
અને ક્યારેક ક્યારેક તમે પણ જતા હશો. તો જુઓ, આ ગર્લ યોગા કરી રહી છે. હજી આ પિક્ચરમાં તમને તો ઘણું બધું દેખાતું હશે, દેખાય છે ને? ધીસ ગ્રાન્ડફાધર એન્ડ ધીસ ઇઝ ગ્રાન્ડમધર. ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર શું કરી રહ્યા છે? ધે આર સ્ટેન્ડિંગ. તેઓ ઉભા છે. લુક ઇટ હિયર, ધીસ બોય એન્ડ ધીસ ગર્લ આર પ્લેઇંગ વિથ અ બોલ. ધીસ બોય એન્ડ ધીસ ગર્લ આર પ્લેઇંગ વિથ અ બોલ. વોટ ઇઝ ધીસ? શું કહ્યું? કોઈ કંઈક બોલ્યું. શું? ધીસ ઇઝ અ ડોગ. વેરી ગુડ. ધીસ ગર્લ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. ધીસ ગર્લ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. ધીસ બોય એન્ડ ધીસ ગર્લ આર રનિંગ. ધીસ બોય એન્ડ ધીસ ગર્લ આર રનિંગ. વોટ ઇઝ ધીસ? શું? ધીસ ઇઝ અ ટ્રી. ગુડ. વોટ ઇઝ ધીસ? શું કહ્યું? કોઈક કંઈક બોલ્યું. કહો. ધીસ ઇઝ અ હાઉસ. વેરી નાઇસ. એન્ડ વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બોટ. એન્ડ વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? શું કહ્યું? હા, ધેટ ઇઝ અ કાઇટ. ધીસ ગર્લ ઇઝ સ્વિંગિંગ. ધીસ ગર્લ ઇઝ સ્વિંગિંગ. ધીસ બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ધીસ બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. This man is looking happy. This man is looking happy. Look at here. This boy and this girl are playing with toys. Fari bolu. This boy and this girl are playing with toys. This boy and this girl are talking. They are sitting on the bench. They are sitting on the bench. Okay. There are 22 people in the picture. એટલે કે આ પિક્ચરની અંદર 22 લોકો છે. There are many trees in this park. How many benches can you see in the picture? એટલે તમને આ પિક્ચરમાં કેટલી બેન્ચીસ દેખાઈ રહી છે? તમે ગણો તો, કે પછી આપણે ગણીએ? ચલો આપણે કાઉન્ટ કરીએ. સ્ટાર્ટ કરીએ. 1, 2, 3, 4, and 5. There are 5 benches in the park. There are 5 benches in the park. Everyone looking so happy. તમે પણ પાર્કમાં જતા હશો તો આ જ રીતે એન્જોય કરતા હશો ને? તમને મજા આવી ગઈ ને?